નમસ્કાર, એનએસ ગુજરાતના સ્પેશિયલ રિપોર્ટમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું દિવ્યા. તો દેશની સૌથી મોટી તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ટોચના અધિકારીઓ વચ્ચે ચાલી રહેલા ગજગ્રા અને જંગ વચ્ચે કેન્દ્ર સરકારે દખલ કરીને સખત એક્શન લેવાના શરૂ કરી દીધા છે. ત્યારે સીબીઆઈ ચીફ આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને રજા પર ઉતરી દેવામાં આવ્યા છે. સીબીઆઈનો આંતરિક વિખવાદ હવે હાઈકોર્ટ રૂમ સુધી પહોંચી ગયો છે. અચાનક રજા પર મોકલી દેવામાં આવતા રોષે ભરાયેલા આલોક વર્માએ ન્યાય માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આલોક વર્માની જગ્યાએ જોઈન્ટ ડાયરેક્ટર એમ નાગેશ્વર રાવને વચગાળાના ડાયરેક્ટરનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. 1986 બેન્ચના ઓડિશા કેડરના આઈપીએસ અધિકારી નાગેશ્વર રાવ તેલંગાણાના વારંગલ જિલ્લાના વતની છે. લાંચના ગંભીર આક્ષેપો બાદ સીબીઆઈનો આંતરકહલ સપાટીએ આવ્યો છે અને તપાસ એજન્સી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકારે હવે આ મુદ્દે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. નાગેશ્વર રાવે ડાયરેક્ટરનો ચાર સંભાળતાની સાથે એક્શન મોડમાં આવીને સીબીઆઈ હેડક્વાર્ટરની સુરક્ષા વ્યવસ્થા એકદમ કડક બનાવી દીધી છે. સીબીઆઈ હેડક્વાર્ટરનો 10મો અને 11મો માળ સીલ કરી દેવામાં આવ્યો છે. ત્યારે આ બંને માળ પર સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનીની ઓફિસ આવેલી છે. કોઈ પણ વ્યક્તિને સીબીઆઈ ઓફિસમાં જવાની પરવાનગી આપવામાં આવી નથી અને ટોચના અધિકારીઓને પણ બહાર જ રોકી દેવામાં આવ્યા છે. આ સાથે જ આલોક વર્મા અને રાકેશ અસ્થાના પાસેથી તાત્કાલિક અસરથી તમામ કામકાજ અને ફાઇલ પરત લઈ લેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધી દેખરેખ પીએમઓ આ તમામ એક્શન પ્લાન અમલ બનાવી રહ્યું છે. ગઈકાલે સાંજે જ આ તમામ કાર્યવાહીની રૂપરેખા તૈયાર કરી દેવામાં આવી ગઈ હતી. તમામ કાર્યવાહીની રૂપરેખા તૈયાર કરી દેવામાં આવી હતી અને સીબીઆઈના ટોચના અધિકારીઓને પણ તેની જાણ કરવામાં ન આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં નાગેશ્વર રાવને તાત્કાલિક ધોરણે આલોક વર્માની જગ્યાએ નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે તપાસ એજન્સી સીબીઆઈએ પોતાના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના પર કેસ દાખલ કર્યો છે. એફઆઈઆરમાં અસ્થાના પર માંસના વેપારી મોઈન કુરેશી પાસેથી રૂપિયા 3 કરોડની લાંચ લેવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મામલે દરમિયાનગીરી કરી હતી. ત્યારે ડાયરેક્ટર આલોક વર્માએ પીએમની મુલાકાત લીધી. તેના એક કલાકમાં જ કેસ સાથે સંકળાયેલા ડીએસપી રેન્કના અધિકારી દેવેન્દ્રકુમારની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ અધિકારીઓના નિવાસ સ્થાન પર સીબીઆઈએ વ્યાપક દરોડા પાડ્યા હતા અને સીબીઆઈના ઇતિહાસમાં પહેલી વખત એજન્સીએ પોતાના હેડક્વાર્ટરમાં દરોડા પાડવાની ફરજ પડી છે. દેશની સૌથી મોટી અને વિશ્વસનીય ગણાતી તપાસ એજન્સી સામે સવાલ ઉઠતા પીએમઓ હરકતમાં આવ્યું હતું અને આ મામલે સખત કાર્યવાહી શરૂ કરી હતી. સીબીઆઈના ટોપના અધિકારીઓ વચ્ચે ઉઠેલા વિવાદના મૂળ એકમાત્ર વ્યક્તિ છે માંસના વેપારી મોઈન કુરેશી. સીબીઆઈના નંબર 2 પોઝિશન ધરાવનાર સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના પર આરોપ છે કે તેમણે મોઈન કુરેશીના નજીકના એવા વેપારી સતીશ બાબુ સના પાસેથી રાહત પહોંચાડવા માટે તેમણે 3 કરોડની લાંચ માંગી છે. આ મામલે રાકેશ અસ્થાના પર ગાડીઓ ફસાયો છે. ત્યારે આ રાકેશ અસ્થાનાએ આ મામલે સીબીઆઈના નિર્દેશ આલોક વર્મા પર પણ આરોપ લગાવ્યો છે કે તેમણે સના પાસેથી 2 કરોડની લાંચ લીધી હતી. અસ્થાનાએ સીવીસીને મોકલેલ પોતાની ફરિયાદમાં વર્મા અને તેમની ટીમ દ્વારા હકીકતમાં મોઈન કુરેશી સાથેના રાકેશ અસ્થાના સંબંધોને લઈને સીબીઆઈ તપાસ કરી રહી છે. સતીશ સાનાએ દાવો કર્યો છે કે તેમણે પોતાની વિરુદ્ધની તપાસ કરવા માટે કથિત રૂપે 3 કરોડ રૂપિયા આપ્યા હતા. તો આ સમગ્ર કાંડમાં મોઈન કુરેશીનો રોલ શું છે તો જોઈએ. તપાસ કરતા રાકેશ અસ્થાનાએ જ કરી હતી. આ મામલે સતીશ કથિત રૂપે દાવો કર્યો હતો કે તેને તપાસમાંથી મુક્તિ મેળવવા કથિત રૂપે લાંચ આપી હતી. સતીશ સના હૈદરાબાદનો વેપારી છે. તેણે પોતાના કરિયરની શરૂઆત આંધ્રપ્રદેશમાં રાજ્ય વીજળી બોર્ડના કર્મચારી તરીકે કરી હતી. અનેક રાજકીય નેતાઓ સાથે તેના સંબંધો છે તેવું પણ કહેવામાં આવે છે. યુપીના રામપુરના વતની મોઈન કુરેશીએ દૂન સ્કૂલ અને સેન્ટ સ્ટીફન્સમાંથી અભ્યાસ કર્યો છે. તે બાદ તેણે રામપુરમાં કતલખાનું ખોલ્યું હતું. જોતજોતામાં થોડા વર્ષગાળામાં જે માંસના મોટો વેપારી બની ગયો હતો. 2014માં પહેલીવાર તેનું નામ ચર્ચામાં આવ્યું જ્યારે આવક વિભાગે તેની દિલ્હી રામપુર સહિત કેટલીક પ્રોપર્ટી પર રેડ પાડી હતી. આ દરમિયાન તેના પર આરોપ લાગ્યા હતા કે સીબીઆઈના પૂર્વ મુખ્યમંત્રી મોઈન કુરેશી પર એ પણ આરોપ લાગ્યા છે કે સીબીઆઈના પૂર્વ પ્રમુખ એપી સિંહ અને રણજીત સિંહના સાથે પણ તેના સંબંધો સારા હતા.
ગત વર્ષે મોઇન કુરેશીને મદદ કરવા બદલ સીબીઆઈએ પોતાના પૂર્વ પ્રમુખ એપીસી પર પણ કેસ દાખલ કર્યો હતો. કુરેશી પર ટેક્સ કૌભાંડ, મની લોન્ડરિંગ અને નાણાંની હેરફેર કરવાના મામલે કેસ ચાલી રહ્યા છે. 2011માં તેની દીકરીના લગ્નમાં પાકિસ્તાનના ગાયક કલાકાર ફરહાદ ફતેહ અલી ખાનને બોલાવવામાં આવ્યા હતા. સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં સામે આવ્યો હતો ત્યારે પ્રત્યુત્તરના સમયે ડીઆરઆઈએ તેમને રોક્યા હતા. બીબીસીની એક રિપોર્ટ અનુસાર રામપુરમાં મોઇન કુરેશીના પિતા મનસુ માજિદ કુરેશીના નામે એક ફેમસ પણ વિસ્તાર છે. તે વિસ્તારનું નામ કોઠી મુનશી મસ્જિદ છે. મુનશી મસ્જિદ વિશે કહેવાય છે કે નવાબી સમયમાં તેમણે અફીણના વેપારથી ઘણા રૂપિયા બનાવ્યા હતા. તે બાદ ધીરે ધીરે કરીને અન્ય વેપાર શરૂ કર્યા હતા. રિપોર્ટ અનુસાર નવાબી કાળમાં રૂહેલખંડ અંચલમાં અફીણનો મોટા પાયે વેપાર કરતો હતો. સીબીઆઈમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ બાદ પ્રમુખ આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને અચાનક રજા પર મોકલી દેવામાં આવ્યા છે અને તેમને સત્તાવાર રજા પર મોકલ્યા બાદ સીબીઆઈ હેડક્વાર્ટરમાં સ્થિતિ બંને ઓફિસરને સીલ કરી દેવામાં આવી છે. આલોક વર્માના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આલોક વર્માને તેમના પદ પરથી હટાવી તેમને રજા પર મોકલી દેવામાં આવ્યા છે તે ખોટું છે અને કેન્દ્ર સરકારનો નિર્ણય ગેરબંધારણીય છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારના નિર્ણયની સામે આલોકને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આલોક વર્માના વકીલે કહ્યું કે સુપ્રીમ કોર્ટે આ મામલે શુક્રવારે સુનાવણી કરશે. આલોક વર્મા 1979 બેન્ચના યુટી આલોકની હાલમાં પોસ્ટિંગ પહેલા દિલ્હી પોલીસ કમિશનર પદ સંભાળતા હતા. ત્યારબાદ દિલ્હી પોલીસ કમિશનર રહ્યા અને બાદ 1 ફેબ્રુઆરી 2017 તેમને સીબીઆઈના ચીફ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમને દિલ્હી પોલીસ કમિશનર ઉપરાંત દિલ્હી પોલીસમાં અલગ અલગ પદો પર સેવાઓ પણ આપી ચૂક્યા છે. તેમણે ડીસીપી, જેસીપી અને સ્પેશિયલ પોલીસ કમિશનરમાં પણ સામેલ છે. સીબીઆઈએ તેમના ડાયરેક્ટર આલોક વર્માના સ્પેશિયલ કા ડાયરેક્ટર રાકેશ અસ્થાનાના આરોપથી બચાવ કરતા કહ્યું હતું કે તેમની સામે લગાવેલા આરોપો ખોટા અને દુર્ભાવનાપૂર્ણ છે. અસ્થાનાએ કેબિનેટ સચિવ અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનને પત્ર લખીને સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માની સામે કથિત ભ્રષ્ટાચાર અને અનિયમિતતામાં ઓછામાં ઓછા 10 કેસો ઉલ્લેખ કરવામાં આવ્યા છે. સીબીઆઈના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું છે કે સતીશ સનાની સામે લુકઆઉટ પરિપત્ર ઇસ્યુ થવાની જાણકારી સીબીઆઈના ડાયરેક્ટરને ન હતી. આવા ઘણા આક્ષેપો સાચા નથી. તેમણે કહ્યું કે ડીસીબીઆઈએ 21 મે 2018 એલઓસીને રજૂ કરવાની દરખાસ્ત જોવામાં આવી હતી અને તેમને સુધારવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે આ આરોપો સીબીઆઈ ડાયરેક્ટર સનાની ધરપકડ રોકવાના પ્રયાસમાં હતા. સંપૂર્ણપણે તે ખોટા અને દુર્ભાવનાપૂર્ણ છે. રાકેશ અસ્થાના 1984 બેન્ચના આઈપીએસ ઓફિસર છે. સીબીઆઈનો વિવાદ હાલ સડકતા ચોરો જેવો બની ગયો છે. ત્યારે બલબલાના ગુનાના બેદુકલાથી સીબીઆઈ પોતે ટોચના અધિકારીઓને કારણે વિવાદમાં સપડાઈ ગયા છે. બલબલા કૌભાંડની તપાસ કરીને કૌભાંડનો પસીનો છોડાવનાર સીબીઆઈના બે ટોચના અધિકારીઓ વચ્ચેનો વિવાદ દિવસે ને દિવસે વધતો જ રહ્યો છે અને હવે તો સોશિયલ મીડિયામાં પણ તેના જોક્સ વાયરલ થઈ રહ્યા છે. ગુજરાત કેડરના આઈપીએસ ઓફિસર સમગ્ર વિવાદના કેન્દ્રમાં છે. રાકેશ અસ્થાનાના 1984 બેન્ચના આઈપીએસ ઓફિસર છે. રાંચીમાં જન્મેલા રાકેશ અસ્થાનાનો શરૂઆતનો અભ્યાસ નેતર હાર્ટ સ્કૂલમાં થયો હતો. તેમના પિતા શિક્ષક હતા અને સ્કૂલ શિક્ષણ બાદ તેઓ દિલ્હી પહોંચ્યા હતા. જેએનયુમાંથી તેમણે અભ્યાસ કર્યો હતો. તે બાદ તે સંઘ લોક સેવા આયોગની પરીક્ષાની તૈયારી કરી હતી. પહેલા જ પ્રયાસમાં તેમણે યુપીએસસીની પરીક્ષામાં સફળતા મેળવી હતી. પહેલી વાર તેઓ લાલુ પ્રસાદ યાદવના ગાસરા કૌભાંડમાં લાલુ યાદવની ધરપકડ કરીને ચર્ચામાં આવ્યા હતા. બાદમાં ગોધરાકાંડ, હત્યાકાંડ જેવા મહત્વના કેસની તપાસ કરીને રાકેશ અસ્થાના પ્રકાશમાં આવ્યા હતા. તેમના બાદ તેમના કદ દિવસે ને દિવસે વધતું ગયું હતું અને ત્યારે કેન્દ્રમાંથી ગુજરાતમાં પરત આવ્યા બાદ તેમને સાબરમતી ટ્રેન કાંડની તપાસ સોંપવામાં આવી હતી. તેના બાદ તેમને વડોદરા શહેરના પોલીસ કમિશનરનું મલાઈદાર પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. વડોદરા બાદ તેઓને સુરત પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એટલા વિશ્વાસુ બની ગયા હતા કે કેન્દ્રમાં ભાજપની સરકાર બન્યા બાદ તેમને દિલ્હીનું તેડું આપવામાં આવ્યું હતું. ગત વર્ષે જ તેમને 7 એપ્રિલના રોજ સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે નિમવામાં આવ્યા હતા. તેમની આ નિયુક્તિથી સીબીઆઈના વડા આલોક શર્મા નારાજ હતા. હાલ અગસ્તા વેસ્ટલેન્ડ ડીલ અને ગાસરા કૌભાંડ તથા વિજય માલ્યા લોન ડિફોલ્ટ જેવા કેસોની તપાસ તેમના હાથમાં જ હતી. આસારામ બાપુ અને તેમના પુત્ર નારાયણ સાંઈને સંડોવતા બળાત્કારના કેસ સમયે રાકેશ અસ્થાના સુરત પોલીસ કમિશનર હતા. સમગ્ર વિવાદની શરૂઆત ચેતન સાંડેસરાથી થઈ હતી.
5,383 કરોડના લોન કૌભાંડી ચેતન સાંડેસરાના ઘરે ઇન્કમ ટેક્સના દરોડા સમયે મળેલી ડાયરીમાં રાકેશ અસ્થાના નામનો પણ ઉલ્લેખ થયો હતો. આ બાદ આલોક વર્માએ ઈડી અને ઇન્કમ ટેક્સ વિભાગ પાસેના સ્ટ્રેલિંગ ગ્રુપની માહિતી મંગાવી હતી. એટલું જ નહીં, સીબીઆઈમાં સાંડેસરા ગ્રુપમાં ચાલી રહેલ તપાસ પણ ખાનગી રાહે વોચ રાખી હતી, જેમાં રાકેશ અસ્થાનાના બરાબર ફસાયા હતા. બે વર્ષ પહેલા 25 નવેમ્બર 2016 અસ્થાનીની દીકરીના લગ્ન વડોદરામાં યોજાયા હતા. અતિભવ્ય એવા આયોજન અસ્થાનાને 4 હોટલની સેવા મફતમાં મળી હતી. લગ્ન માટે ભાડે લેવાયેલ લક્ષ્મી વિલાસ પ્લેસ, જે વૈભવી સંગીત સંધ્યા યોજાઈ હતી, તે સાંડેસરાનો ફાર્મ હાઉસ, તે કેટરિંગની સુવિધા પહોંચાડનાર હોટલ એક્સપ્રેસ અને મહેમાનો માટે જ્યાં 35 રૂમ બુક કરાયા હતા, તે હોટલ સનસિટી એન્ડ રિસોર્ટ દ્વારા રાકેશ અસ્થાના પાસેથી કોઈ ચાર્જ જ લેવામાં ન આવ્યો હતો. સીબીઆઈની તપાસમાં જાણવા મળ્યું કે આ ચારે સેવાઓ તેમને ફ્રીમાં મળી હતી, જેનું કોઈ બિલ બન્યું નથી અને ચૂકવાયું પણ નથી. ત્યારે સીબીઆઈએ અસ્થાનાને દીકરીના લગ્નમાં પોતાની વગનો દુરુપયોગ કર્યો હોવાનો ખુલાસો પણ કર્યો છે. સીબીઆઈ વડોદરામાં કુલ 18 લોકોની તપાસ હાથ ધરી છે. ત્યારે ગત વર્ષે રાકેશ અસ્થાનાની કામગીરી પર શંકા વ્યક્ત કરતા પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં એક PIL દાખલ કરી હતી, જોકે સુપ્રીમ કોર્ટે તેને નકારી કાઢી હતી. PIL માં જણાવ્યું હતું કે રાકેશ અસ્થાનાની દીકરીના ભવ્ય લગ્નના સમારોહનો ખર્ચ સ્ટ્રેલિંગ બાયોટેક ગ્રુપે ઉઠાવ્યો હતો. લાંચના કેસમાં કેન્દ્રીય સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને હટાવીને નાગેશ્વર રાવને સીબીઆઈની જવાબદારી સોંપી છે. હાલમાં નાગેશ્વર રાવને સીબીઆઈના વચગાળાના ડાયરેક્ટર તરીકે નિમવામાં આવ્યા છે. ત્યારે નાગેશ્વર રાવે આ ચાર સંભાળતાની સાથે આ મામલે જોડાયેલા બે ઓફિસરને કેસથી હટાવી દેવામાં આવ્યા છે. હવે લાંચના કેસમાં કેન્દ્ર સરકારે એક સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાને હટાવી નાગેશ્વર રાવને સીબીઆઈની જવાબ સીબીઆઈના ડાયરેક્ટર તરીકે નાગેશ્વર રાવની નિયુક્તિ કરવા બાદ હવે સીબીઆઈ ડાયરેક્ટરનો ચાર્જ સંભાળી રહ્યા છે. નાગેશ્વર રાવે આ ચાર્જ સંભાળને સાથે આ મામલે જોડાયેલા બે ઓફિસરને કેસથી હટાવી દેવામાં આવે છે. ત્યારે સીબીઆઈએ રાકેશ અસ્થાનાના કેસમાં ઝડપી તપાસના આદેશ આપ્યા છે. નાગેશ્વર રાવે જે બે અધિકારીઓ કેસ હટાવ્યા છે તે બંને અધિકારીઓ આ કેસની તપાસ કરી રહ્યા હતા. આ ઉપરાંત સીબીઆઈએ તેમની ઓફિસમાં 2 ફ્લોર સીલ પણ કરી દીધા છે. તમને જણાવી દઈએ કે નાગેશ્વર રાય 1986 બેન્ચના IPS ઓફિસર છે. તેઓને ઓડિશા કેડરના IPS ઓફિસર હતા. તેમને 5 વર્ષ માટે સીબીઆઈના જોઈન્ટ ડાયરેક્ટર પણ બનાવવામાં આવ્યા હતા. નાગેશ્વર રાવ એક સખત ઓફિસર તરીકે જાણીતા છે અને તેમના કામ કરવાની રીતથી તેમને ઘણા પુરસ્કાર પણ આપવામાં આવ્યા છે. તેમની પહેલી પોસ્ટિંગ કોલસા માફિયાના ગઢ તાલેચરમાં થઈ હતી, ત્યારે 1989 થી 90 માં તલચરમાં પોસ્ટિંગ કરવામાં આવી હતી. આજના સ્પેશિયલ રિપોર્ટમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.